હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદમાં જો તમે આ ચેનલ પર નવા છો તો જરૂર નીચેનું લાલ બટન દબાવીને ગુજરાતી આયુર્વેદ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુની ઘંટી પણ દબાવો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં સ્વાસ્થ્ય સંબંધી વિડીયો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં એક એવી સારવાર વિશે વાત કરવાની છે જે સારવારથી કિમોથેરપીમાં વાળને ખરતા અટકાવી શકાશે તે માટે વૈજ્ઞાનિકોએ એક નવી સારવારની શોધ કરી છે તેના વિશે આજના વિડીયોમાં વિસ્તૃતમાં જાણીએ કેન્સરના દર્દીઓને સારવાર માટે સામાન્ય રીતે આપવામાં આવતી કિમોથેરપીની આડઅસરના લીધે ઘણા દર્દીઓના માથાના વાળ ખરી જતા હોય છે સાજા થયા બાદ પણ લોકો વાળ ખરી જવાને લીધે શરમ અનુભવતા હોય છે ખાસ કરીને સ્ત્રીઓ પણ હવે કેન્સરની સારવાર દરમિયાન કિમોથેરપી દરમિયાન વાળને ખરતા રોકવા માટે સંશોધકોએ એક નવી પદ્ધતિ વિકસાવી છે માન્ચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોના કહેવા મુજબ હવે વાળને ક્ષતિગ્રસ્ત થતાં રોકી શકાશે આ નવી રણનીતિમાં કેન્સરની સારવારને પણ એક નવી દિશા મળી શકે છે અને દર્દીઓને કિમોથેરેપીના લીધે થનારી સાઇડ ઇફેક્ટથી છુટકારો મળી શકે છે મેડિકલ જર્નલ ઈ એમ બી ઓ મેડિક્યુલર મેડિસિનમાં પ્રકાશિત આર્ટિકલ પ્રમાણે પ્રોફેસર રાલ્ફ પોસની પ્રયોગશાળામાં થયેલ સંશોધનોમાં આ પદ્ધતિ શોધવામાં આવી હતી તેમાં જણાવવામાં આવ્યું છે કે કેન્સરની દવા એવી ટેક્સમ્સથી વાળને થતું નુકસાન અટકાવી શકાય છે તેના માટે વૈજ્ઞાનિકોએ એક નવી દવા સી ડી કે ફોર સિક્સ અવરોધકના ગુણોનો અભ્યાસ કર્યો અને જાણ્યું કે આ દવા માત્ર કોષના વિભાજનને નથી રોકતી પણ કેન્સર માટેની લક્ષિત થેરપી માટે પહેલથી જ રોગનિવારક રૂપ સ્વીકૃત છે આ શોધની મુખ્ય લેખિકા ડૉક્ટર તલવીન પુરબાએ આ અંગે જણાવ્યું કે પહેલાં તો એવું લાગ્યું કે કદાચ અમે ભૂલ કરી રહ્યા છીએ પણ પછી એમ જોયું કે સીડી કે ફોર સિક્સ અવરોધકને અસ્થાયી રૂપે સેલ વિભાજન રોકવા માટે ઉપયોગમાં લઈ શકાય છે અને તેનાથી વાળ પર પણ વધુ ખરાબ અસર થતી નથી ડૉક્ટર પૂરબાના કહેવા પ્રમાણે જ્યારે આ દવા લેતા દર્દીઓના વાળોની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેમના વાડ ટેક્સમ્સથી આડઅસર પ્રતિ ખૂબ જ ઓછા સંવેદનશીલ હતા ટેક્સમ્સ કેન્સરની અત્યંત મહત્ત્વપૂર્ણ દવા છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વીડિયો પસંદ આવ્યું હોય તો જરૂર વિડિયોને લાઇક કરો અને શેર કરો અને જો તમે હજુ સુધી ગુજરાતી આયુર્વેદ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુની ઘંટી પણ દબાવો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં સ્વાસ્થ્ય સંબંધી વિડીયો જોઈ શકો